સુરત શહેર સહિત સમગ્ર ગુજરાત અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં મેઘમહેર યથાવત છે. ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈ ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં ઉકાઈમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહી રહી છે, તો સુરતમાં પણ મેઘમહેર જોવા મળ્યું છે. સોમવારે આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં મેઘરાજા મનમૂકી વરસી રહ્યા છે. આગામી દિવસમાં ઉપરવાસમાં વરસાદની આગાહી અને ઉકાઈ ડેમની સપાટી રૂડ લેવલ 340 ફૂટથી 1.50 ફૂટ ઉપર પહોંચી જતા આખરે રૂડ લેવલ મેન્ટેન કરવા સોમવારે મોડી રાત્રે 11 કલાકથી ડેમના 10 ગેટ 4 ફૂટ ખોલીને 1 લાખ ક્યુસેક પાણી છોડવાનું તાપી નદીમાં શરૂ કરવામાં આવ્યું છે. મોડી રાત્રે 1 લાખ ક્યુસેક પાણીનો આવક શરૂ થતાં સોમવારે બપોરે 2 વાગ્યાથી ડિસ્ચાર્જ વધારો હતો. જોકે શહેરીજનોને અફવાથી દૂર રહેવા તંત્રે અપીલ કરી છે. આ સુરત માટે કોઈ ચિંતાનું કારણ નથી, જેથી 8 કલાક બાદ તાપી બે કાંઠે વહેતી જોવા મળી છે. ઉકાઈમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળતા નયનરમ્ય દ્રશ્યો પણ નદી પર જોવા મળ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આગામી 2 દિવસ ઉકાઈ ડેમના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેન્ટમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ હાલમાં ડેમ ભયજનકથી માત્ર 3.50 ફૂટ જ દૂર હોવાથી તંત્ર એલર્ટ થઈ જવા પામ્યું છે. તકેદારી રૂપે આખરે 1 લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. શહેરમાં દિવસભર કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘમહેર હાલમાં ગુજરાતની ઉપર લો પ્રેશર સિસ્ટમ છે. વધુ એક લો પ્રેશર બંગાળની ખાડીમાં સક્રિય છે, જેથી આગામી 17-19 વચ્ચે વરસાદનો વધુ એક સારો રાઉન્ડ આવે તેવી શક્યતા રહેલી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.